આજરોજ ભુજ ખાતે ધી ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છના ઉપક્રમે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણનું વક્તવ્ય તેમજ સન્માન સમારોહ યોજાયો હતો આ તકે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી વિષય પર વક્તવ્ય આપતા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આજના યુગમાં કનેક્ટિવિટીનું ખૂબ જ મહત્ત્વ છે આધુનિક યુગમાં ઇન્ટરનેટનું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે આપણો દેશ લોકશાહી દેશ છે લોકશાહીને ટકાવી રાખો માટે છેવાડાના માનવી સુધી કનેક્ટિવિટી જરૂરી છે તેમણે જણાવ્યું હતું કે દેશમાં ફાઇવજી ટેકનોલોજી કાર્યરત કરવા ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશની પશ્ચિમ કચ્છ સરહદે ફરજ બજાવતા સૈનિકો સુધી કનેક્ટિવિટી સુદ્રઢ બને તે અત્યંત જરૂરી છે તે માટેની ઝડપી કાર્યવાહી કરવામાં આવશે તેમણે કચ્છની વિવિધ માંગો પર સકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે હવાઈ રેલવે વગેરે વધુ ઝડપી સેવા માટે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સાથે ચર્ચા વિચારણા કરી ઝડપી કાર્યવાહી કરવામાં આવશે આતકે વિધાનસભા અધ્યક્ષા ડૉક્ટર નિમાબેન આચાર્યએ કચ્છને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્રીય મંત્રીશ્રીને અનુરોધ કર્યો હતો આતકે પૂર્વ રાજ્યમંત્રી અને અંજાર ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિરે કચ્છ પ્રવાસન ક્ષેત્રે કરેલા વિકાસની વાત કરી હતી સ્વાગત પ્રવચન ધી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છના ચેરમેન શ્રી રાજેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે ચેમ્બરના એક્ઝિક્યુટિવ કર્નલ જોહરે ચેમ્બરની વિવિધ પ્રવૃત્તિઓ વિશે વાત કરી હતી કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણનું વિવિધ સંસ્થા સમાજ તેમજ સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારૂલબેન કારા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી તેમજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકારના રાજ્યકક્ષાના કોમ્યુનિકેશનના વિભાગના મંત્રી તરીકે જ્યારે ગાંધીધામ અને ભુજની સંસ્થાઓ ગાંધીધામની ચેમ્બર ઓફ કોમર્સ અને ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન અને કચ્છના પણ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના મિત્રો દ્વારા જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું એવા સમયે જ્યારે કચ્છમાં હું આવ્યો છું કે જ્યારે કચ્છ માટેની અતિ મહત્ત્વની જરૂરિયાત એવી પાણીની જરૂરિયાત સંતોષાતી હોય ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે કચ્છ માટે લગભગ ચાર હજાર ત્રણસો સિત્તેર કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપી અને એ દિવસે જ્યારે આ કચ્છના પરિવારજનોમાં જે ઉત્સાહ જોઈ રહ્યો છું જે આભારની લાગણી જોઈ રહ્યો છું ત્યારે મને એમ થાય કે ગુજરાત માટે આદરણીય મુખ્યમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશેષ કરીને કચ્છ માટે જે કર્યું છે કદાચ શબ્દોમાં કેવું વર્ણવું મુશ્કેલ છે પરંતુ કચ્છ આજે એક આધુનિક કચ્છ બન્યું છે અને ગ્લોબલ લેવલે કચ્છનું નામ રોશન થયું છે તમામ ક્ષેત્રે થયું છે ત્યારે કચ્છની પાયાની જરૂરિયાતો જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો પૂરી થાય પણ હવે ઈ કનેક્ટિવિટીની પણ જરૂરિયાતોનો વિષય જ્યારે મારી સમક્ષ આ બે દિવસની મુલાકાત દરમિયાન આવ્યો છે ત્યારે કચ્છ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાહે રેલ કનેક્ટિવિટીની વાત હશે કે ભવિષ્યમાં એર કનેક્ટિવિટીની ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત હોય કે દૂર છેવાડાના કચ્છના ગામડાઓમાં ઇન્ટરનેટ પહોંચાડવાની વાત હોય આ તમામ અપેક્ષા મુજબના કામોમાં હું ક્યાંક માધ્યમ બનું એ સૌની લાગણી હતી અને મારી વ્યક્તિગત વાત કરું તો હું પણ કચ્છની ધરતીમાં એક સમયે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે નોકરી કરતો હતો જીએમડીસીમાં પણ નોકરી કરી છે એટલે કચ્છ માટે એક અલગ ભાવ છે કચ્છ મારું પોતાનું છે અને જે ભાવ ઊભો છે કચ્છની જન પરિવારજનોનો એક સવાઈ કચ્છી તરીકે એમના સુખ દુઃખમાં ભાગીદાર થશે ત્યારે આવનારા વખતમાં હું સાચા દિલથી એ પ્રયત્ન કરીશ કે કચ્છીજનોના મારે પરિવારજનોના સુખ દુઃખમાં ભાગીદાર થઈશ અને એમણે આ મારી બે દિવસની મુલાકાત દરમિયાન જે સ્નેહ અને સન્માન આપ્યું છે એનું ઋણ હંમેશા મારા શિર ઉપર રહેશે જો આપણે સૌ જાણીએ છીએ કે વિકાસના પાયામાં કનેક્ટિવિટી રહી છે ઇતિહાસની વાત કરીએ તો આપણી સાંસ્કૃતિક પરંપરાનો વિકાસ ત્યાં થયો છે કે જ્યાં નદી કિનારો હતો પાણી હતી કનેક્ટિવિટી હતી તો કનેક્ટિવિટીના આધારે જ ડેવલપમેન્ટ થતું હોય ત્યારે ચાહે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ કનેક્ટિવિટીનું હોય આપણે સેવાઓ પહોંચાડ્યું હોય તો ઇન્ટરનેટ દ્વારા આજે તો કોવિડ પછીની દુનિયા બદલાઈ ગઈ છે આજે ઇન્ટરનેટ દ્વારા કદાચ હેલ્થ પહોંચે છે એજ્યુકેશન પહોંચે છે કોમર્સ પહોંચે છે ઇન્ટરનેટ દ્વારા જે પ્રકારે વ્યવસાયો વધ્યા છે અને ઇન્ટરનેટનો ઉપયોગ આટલો મોટો થયો છે ત્યારે ઇન્ટરનેટ દ્વારા છેવાડાના લોકોના જીવનમાં સોશિયો ઇકોનોમિક ચેન્જ આવવાનું સૌથી મોટું ટૂલ હોય તો એ ઇન્ટરનેટ છે એવા સમયે કચ્છી પરિવારજનોની આ અપેક્ષા મુજબ કામ કરવા માટે હું એક વિશેષ અભિયાન શરૂ કરવાનો છું જેમ કે સંબંધિત અધિકારીઓ સાથે ડાયલોગ કરવો પ્રતિનિધિઓને જોડવા અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એના માટેની જરૂરી તમામ સગવડો ઊભી કરવી એ માટેનો મારા પ્રયત્ન રહેશે આપની લાગણી સાચી છે કે સામાન્ય રીતે રેલ કનેક્ટિવિટી વેપાર ધંધાને ધ્યાને રાખીને પેસેન્જર રેલની વાત પણ કરીએ તો ગાંધીધામ અત્યાર સુધી કંડલા પોર્ટના કારણે કેન્દ્ર બિંદુ હતું પરંતુ હવે જે રીતે કનેક્ટિવિટી ગાંધીધામ ભુજ વચ્ચે હું અંતર જોઈ શકતો ને માન ફોર્ટી ફાઇવ ફિફ્ટી મિનિટ્સનું અંતર છે ત્યારે પેસેન્જરોની એ લાભ મળે એટલા માટે જરૂરી છે કે રેલવેને જો આપણે સસ્ટેન કરવી હશે એફોર્ડેબિલિટી પણ ઊભી કરવી હશે તો પેસેન્જર હોવા જરૂરી છે ત્યારે ભુજ સુધી એની કનેક્ટિવિટી મળે એ પણ એટલું જ જરૂરી છે ત્યારે હું પણ એ દિશામાં ક્યાંક કડી બનવા પ્રયત્ન કરીશ સૌ પ્રથમ તો હું એવી કોઈ વિશેષ ખૂબીઓ માનતો નથી પરંતુ દેશના સદ્ધે વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને સામાન્ય પરિવારમાંથી આવતા મારા જેવા એક સામાન્ય જનને જ્યારે ભારત સરકારના મંત્રીના પદની જવાબદારી આપી તો એ એમની દૃષ્ટિમાં એ દૃષ્ટિને લાયક થવું એ મારું હું પરમ સૌભાગ્ય ગણું છું અને એવા સમયે કે જ્યારે ભારતના અતિ મહત્વના પ્રશ્નો ભારતનો આત્મા કહી શકાય એવો રામ મંદિરનો પ્રશ્ન ઉકેલાતો હોય થ્રી સેવન્ટી સેવનનો પ્રશ્ન ઉકેલાતો હોય અને એવા સમયે એ હાઉસમાં મારી હાજરી હોવી એ જ હું મારું પરમ સૌભાગ્ય ગણો છું કચ્છના વિકાસમાં જેને સૌથી મોટો ફાળો આપ્યો હોય તો એ ચેમ્બર્સનો રહ્યો છે કારણ કે એસોસિએશન બનાવવું અને એસોસિએશન બનાવ્યા પછી આટલા ટૂંકા ગાળામાં કચ્છમાં જે ડેવલપમેન્ટ તૈયાર થયું હોય તો એમાં એસોસિએશનનો સિંહ ફાળો છે ચાહે એ ઇન્ફ્રાસ્ટ ઇન્ડસ્ટ્રી પૂરતો નથી પણ ટુરિઝમ વિકસાવવા માટેની અને એને સંલગ્ન બીજી બાબતો પણ તૈયાર કરવા માટે અને એ એસોસિએશને જ્યારે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી અને કોમર્સ સાથે જોડાયેલા હોય ત્યારે એમ્પ્લોયમેન્ટમાં પણ સૌથી મોટો રોલ આ ચેમ્બર્સનો રહેલો છે